નમસ્કાર. 19 ફેબ્રુઆરી આજનો દિન મહિમા ગોપાલ કૃષ્ણ ગોખલેની પુણ્યતિથિ. મહારાષ્ટ્રનું રત્ન ગોપાલ કૃષ્ણનો જન્મ ઈસવીસન 1866માં મહારાષ્ટ્રના ચિખલી ગામમાં થયો હતો. કંઠસ્થ કરવાનો તેમને શોખ હતો. તેમની મહેચ્છા તો આઈસીએસ થવાની હતી, પરંતુ સંજોગો વશાત પ્રથમ શિક્ષક તરીકે અને પછી દેશભક્ત તરીકે તેઓ પ્રસિદ્ધ થયા. ગોખલે હંમેશા અંગ્રેજીમાં જ ભાષણ કરતા. મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુની ઓળખ ધરાવતા શ્રી ગોખલેએ તત્કાલીન ભારતના રાજકીય, આર્થિક, શૈક્ષણિક જેવા વિવિધ પ્રશ્નોની છણાવટ ભાષણો દ્વારા કરી. તત્કાલીન વાઇસરોય લોર્ડ મિન્ટોએ પણ આવા અભ્યાસપૂર્ણ ભાષણોની સંસદમાં પ્રશંસા કરી હતી. રાનડેએ સ્થાપેલી સાર્વજનિક સભાના મુખપત્રના ગોખલે મંત્રી હતા. દરમિયાન ગોખલેનું અંકગણિત પ્રસિદ્ધ થયું ને ખૂબ વખણાયું. બ્રિટિશ સરકારે નિમેલી વેસ્લી કમિશન આગળ જુબાની આપવા કેટલાક નેતાઓ સાથે ગોખલે ઇંગ્લેન્ડ ગયા હતા. કમિશન સમક્ષ કોઈ પણ જાતના ક્ષોભ વગર બધા પ્રશ્નોના જવાબ ગોખલેએ નિર્ભયતાથી આપ્યા હતા. તેમણે બ્રિટિશો વિરુદ્ધ લડત આપવા માટે હિન્દુ મુસ્લિમોને એક થવા માટે લખનૌ કરાર કર્યા. એમના જીવનનું શ્રેષ્ઠ પ્રદાન તો તેમણે સ્થાપેલી ભારત સેવક સમાજ નામની સંસ્થા છે, કે જેના નેજા હેઠળ તૈયાર થયેલ અનેક ઉત્સાહી યુવકોએ સ્વતંત્રતાની લડતમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. તારીખ 19 ફેબ્રુઆરી 1915ની રાત્રે તેમનો જીવનદીપ બુજાઈ ગયો. પોતાના અનુયાયીઓને કહી દીધું હતું, મારું જીવન ચરિત્ર લખવામાં વખત ન ગુમાવશો. તમે જો સાચા ભારત સેવકો હો તો ભારતની સેવામાં તમારું જીવન રેડજો.